સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાર્ટ 7માં અભ્યાસ કરી જોઈએ કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમ કે ભારતે ચાઇનામાંથી જે દારૂખાનું આવતું હતું એનો પ્રતિબંધ મૂક્યો, અને પછી શિવાકાશીમાં જે બાકસના ઉત્પાદકો હતા એમને દારૂખાનું બનાવવાની શરૂઆત કરી. તો હવે એમ કે પેજ નંબર 56 ઉપર ડાબી બાજુ છેલ્લો ફકરો જે રહ્યો એ ફકરાનો આપણે અભ્યાસ કરીશું. તો તેમાં જનરલી શું હોય કે ભાઈ પ્રિકોશન એટલે સાવધાની, સાવચેતી, કે ભાઈ દારૂખાનું ખોળવામાં શું શું સાવચેતી આપણે જાળવવી જોઈએ, શું સાવધાની વર્તવી જોઈએ. અને તમારે એની ટૂંકનોંધ પણ પૂછાય છે કે સેફ્ટી પ્રિકોશન્સ એટલે કે સલામતીની કાળજી, કે ભાઈ શું કાળજી લેવી જોઈએ દારૂખાનું ખોળવામાં. અને દુનિયાના દેશમાં અને ભારતના દેશમાં આ દારૂખાનું વિશેના જે રૂલ્સ એટલે કે નિયમો રહ્યા એ શું નિયમો રહેલા છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં સ્પેલિંગનો અભ્યાસ કરી, જે આવતા હોય એ તમને બરાબર એટલે જ ભાષાંતર સરળતાથી સમજાય. કે ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા દેશ, ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ, એલાઉડ એટલે મંજૂરી આપવી, સહમતિ આપવી, અને આર નોટ એલાઉડ એટલે સંમતિ નથી, મંજૂરી નથી. ટુ બી યુઝડ એટલે ઉપયોગમાં લેવો, વાપરવું. અને બાય ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે, દુનિયાના બીજા દેશમાં વ્યક્તિગત રીતે આ દારૂખાનું જે રહ્યું એ વપરાશ કરવી, દારૂખાનું ફોડવું, દારૂખાનુંનો ઉપયોગ કરવો એ વ્યક્તિગત રીતે મંજૂરી નથી. એટલે કે ચોક્કસ ઓર્ગેનાઇઝ કરવામાં આવે એક્સપર્ટ દ્વારા. પછી આગળના સ્પેલિંગ જોઈએ કે ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ. કમ્યુનિટી એટલે સાર્વજનિક, આમ કમ્યુનિટી એટલે સમાજ પણ થાય, સામાજિક થાય. અને ડિસ્પ્લે એટલે બરાબર પ્રદર્શન, કે ભાઈ સામાજિક પ્રદર્શન, સાર્વજનિક પ્રદર્શન, કમ્યુનિટી ડિસ્પ્લે. એટલે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ એટલે સ્પેશિયલી એટલે ખાસ રીતે, વિશિષ્ટ રીતે. અને ઓર્ગેનાઇઝડ એટલે એનું આયોજન થાય છે, બરાબર એનું પ્રદર્શન થાય છે. વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, હેલ્પ એટલે મદદ, અને એક્સપર્ટ એટલે નિષ્ણાતોની મદદથી એનું આયોજન થાય છે. જે તે વ્યક્તિગત રીતે દારૂખાનું નથી ફોડી શકાતું. અને એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી. અને ગ્રેટ ડીલ એટલે ખૂબ જ સાવચેતી, ગ્રેટ ડીલ એટલે ખૂબ જ, અને સેફ્ટી એટલે સલામતી, સાવચેતી, અને ટેકન એટલે લેવામાં આવે છે. અને ધીસ ડિસ્પ્લે એટલે આ જે પ્રદર્શન હોય, આ બરાબર જે પ્રદર્શન રહ્યું એમાં સાવચેતી લેવામાં આવે છે. અને હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. હાવેવર એટલે તેમ છતાં, છતાં પણ, કે ભાઈ ભારતમાં છતાં એમ કે દુનિયાના બીજા દેશમાં આવી કાળજી લેવામાં આવે છે. અને ભારતમાં બાળકો રહ્યાને એ બાળકો પણ દારૂખાનું ફોડતા હોય છે. એટલે કે હાવેવર એટલે તેમ છતાં. અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. અને ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, ઓબે એટલે પાલન કરવું, બરાબર. તો સર્ટેન સેફ્ટી રૂલ્સ, સર્ટેન એટલે ચોક્કસ, અને સેફ્ટી રૂલ્સ, રૂલ્સ એટલે નિયમો, રૂલ્સ એટલે કાયદા, અને સેફ્ટી એટલે સલામતી, કે ભાઈ ચોક્કસ સલામતીના પગલાં, સલામતીના કાયદા રહ્યા એ પાલન કરવા જોઈએ. એટલે આ ફકરો જે રહ્યો પેજ નંબર 56 ઉપર જમણી બાજુ છેલ્લો ફકરો, અને પેજ નંબર 57 ઉપર એ જે ચાર જે લીટી રહી એનું આપણે ભાષાંતર જોઈએ. કે ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા દેશમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ, એટલે કે આ જે દારૂખાનું રહ્યું એની મંજૂરી નથી. ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, એટલે દુનિયાના બરાબર ઘણા દેશમાં દારૂખાનાનો ઉપયોગ કરવો એટલે કે દારૂખાનું ફોડવું વ્યક્તિગત રીતે એની મંજૂરી નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે ફક્ત સાર્વજનિક પ્રદર્શન,
સ્પેશિયલી ઓર્ગેનાઇઝ એટલે ખાસ કરીને વિશિષ્ટ રીતે આયોજન કરવામાં આવેલું વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે નિષ્ણાતોની મદદથી, એટલે કે નિષ્ણાતોની મદદથી આ સાર્વજનિક પ્રદર્શન રહ્યું, દારૂખાનું ખોડવાનું, દારૂખાનુંનો ઉપયોગ કરવાનું પ્રદર્શન રહ્યું, એ નિષ્ણાતોની મદદથી એનું આયોજન કરવામાં આવે છે. જે તે વ્યક્તિ વ્યક્તિગત રીતે આપણા ભારતની જેમ ફોડી નાખવામાં નથી આવતું અને આર એલાઉડ એટલે એની મંજૂરી મળે છે, અને એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. એટલે ગ્રેટ ડીલ ઓફ કેર એટલે મોટા પ્રમાણમાં, ગ્રેટ ડીલ એટલે ખૂબ જ પ્રમાણમાં, અને કેર એટલે કાળજી, અને ટેકન એટલે લેવામાં આવે છે, અને બરોબર ફોર સેફ્ટી એટલે સલામતી માટે, અને ધીસ ડિસ્પ્લે એટલે આ પ્રદર્શન, કે આ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં ખૂબ જ પ્રમાણમાં કાળજી લેવામાં આવે છે. અને હાવેવર દુનિયાના બીજા દેશમાં આવું થતું હોય છતાં વિરોધાભાસ, તેમ છતાં એમ કે ભારતમાં શું થાય કે ભાઈ ભારતમાં બાળકો પણ ફોડે, તો હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા, ચિલ્ડ્રન્સ આર એલાઉડ એટલે બાળકોને પણ મંજૂરી છે, બાળકોને પણ સંમતિ છે, બાળકોને પણ છૂટ છે કે ભારતમાં દુનિયાના બીજા દેશમાં નિષ્ણાત દ્વારા દારૂખાનું ખોડવાનું આયોજન કરવામાં આવે છે, પણ ભારતમાં એમ કે બાળકોને પણ દારૂખાનું ખોડવાની છૂટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ અ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે ભાઈ ભલે દારૂખાનું બાળકો ફોડે, વ્યક્તિગત ફોડવામાં આવે, પણ એ મહત્વનું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તે મહત્વનું છે કે ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, અને સેફ્ટી રૂલ્સ એટલે સલામતીના પગલાં, બરાબર, અને સર્ટેન એટલે ચોક્કસ, કે ભાઈ છતાંય ચોક્કસ સલામતીની કાળજીના જે પગલાં રહ્યા ને એનું પાલન કરવું પડે, ભલે બાળકોને છૂટ હોય, ભારતમાં વ્યક્તિગત છૂટ હોય, પણ બધું ધ્યાન રાખવું જોઈએ, બરાબર, અકસ્માત ન થઈ જાય, દાજી ન જવાય, એના માટેની જે સલાહ સૂચન મુજબ વડીલોની સલાહ સૂચન હોય, બરાબર, સરકારના જે ધારાધોરણ હોય, જોજો તમે કે પહેલાં કેવું હતું કે રાત્રિના 12 વાગ્યા 1 વાગે સુધી દારૂખાનું ખોડી શકાતું હતું, હવે સરકારે પણ એની સમય મર્યાદા નક્કી કરી કે ભાઈ અમુક ચોક્કસ સમયમાં જ દારૂખાનું ખોડવાનું, અને પછી જો ખોડવામાં આવતું હોય તો કાયદેસર એ ફોડનાર વ્યક્તિઓની ધરપકડ પણ પોલીસ કરવી હોય તો કરી શકે. તો હવે આગળનો ફકરો, આગળના ફકરામાં આપણને જે ટૂંકનોંધ રહી, બરાબર, સેફ્ટી પ્રિકોશન પેજ નંબર 61 ઉપર, કે સલામતીના એમ કે પગલાં, સલામતીની સાવચેતી જે રહી એના વિશેની જે માહિતી રહી હવે આ ફકરામાં આવશે. આપણે પહેલાં સ્પેલિંગનો અભ્યાસ કરી જોઈએ કે ફાયર વર્ક શુડ બી સ્ટોર્ડ, શુડ રહ્યું ને, જે બધા, બરાબર, ઓક્ઝિલરી વર્બ રહ્યા ને, જે એ બધા ઓક્ઝિલરી વર્બ રહ્યા, શુડ, મસ્ટ, વિલ, સેલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, આ બધાનો આપણે ગ્રામરમાં અભ્યાસ કરી કે મે અને માઇટ પરવાનગી લેવા માટે, પરવાનગી આપવા માટે, બરાબર, એ વાપરવામાં આવતા હોય છે. સેલ અને શુડ નૈતિક ફરજ સૂચવવા માટે, મસ્ટ રહ્યું એ ફરજિયાતપણા માટે, અને કેન કે કુડ તો એ કંઈક ક્ષમતા રહેલી હોય વ્યક્તિમાં, કંઈક કાર્ય કરી શકવાની જે એનામાં એબિલિટી એટલે કે લાયકાત રહેલી હોય, તો એ કેન કુડ રહ્યો એનો ઉપયોગ થતો હોય છે. તો શુડ એટલે કે નૈતિક ફરજ સૂચવે કે વી શુડ ગ્રો ટ્રીઝ, આપણે વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ ઓબે અવર સ્કૂલ રૂલ્સ, આપણે નિશાળના નિયમોનું પાલન કરવું જોઈએ. વી શુડ હેલ્પ બ્લાઇન્ડ, આપણે આંધળાઓને મદદ કરવી જોઈએ. આવા બધા જે શુડની ઉપયોગ હોય, શુડ પછી મૂળ ક્રિયાપદ આવે, કે મે પછી મૂળ ક્રિયાપદ આવે, કે મસ્ટ પછી મૂળ ક્રિયાપદ આવે, એ નૈતિક ફરજ, ફરજિયાતપણું, બરાબર, કાર્ય કરવાની ક્ષમતા, આ બધું વિવિધ ઉપયોગ જે રહ્યા એ ગ્રામરમાં આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે સહાયક ક્રિયાપદ રહ્યા એનો આપણે અગાઉના ધોરણોમાં પણ અભ્યાસ કરેલો હોય છે. તો ફાયર વર્ક શુડ બી સ્ટોર એટલે કે આ જે દારૂખાનું રહ્યું એ ક્યાં રાખવું જોઈએ,
कई रीते लावो जोए, खोड़ती वक्ते कई कई ध्यान राखव जोए, केवा कपड़ा पहेरवा जोईए, आ बधी जे रही ई काळजी राखवी ने ए आपणी नैतिक फरज छे। नहींतर आपणने नुकसान थाय एटले सूडनो उपयोग कर्यो के फायरवर्क शूड बी स्टोर्ड हेन्डल एंड लिट विथ केर। स्टोर्ड एटले संग्रह करवो, राखवू। हेन्डल એટલે એને સળગાવવાની જે આપણે જે દારૂખાનું ખોડતા હોય ત્યારે કઈ રીતે એનું મેનેજ કરવું, કઈ રીતે એની વ્યવસ્થા કરવી, કઈ રીતે કઈ પદ્ધતિ અપનાવી એને હેન્ડલિંગ કહેવાય। અને લીટ એલઆઈટી લીટ એટલે પ્રજ્વલિત કરવું, સળગાવવું। લાઇટ એટલે પ્રકાશિત કરવું, એનું ભૂતકાળ થાય લીટ। તો કે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, પેસિવ વોઇસનું વાક્ય છે, આપણા દ્વારા શુડ બી મસ્ટ બી કેન બી માઇટ બી કુડ બી, પેસિવ વોઇસમાં એ બધાની સાથે સહાયક ક્રિયાપદ પછી બી અને ભૂતકૃદંત આવે। તો ફાયરવર્ક શુડ બી સ્ટોર, એનો સંગ્રહ કરવો જોઈએ। હેન્ડલ એટલે એનું બરોબર કઈ રીતે ફોડવું, એનું આયોજન કરવું। અને લીટ એટલે સળગાવવું, પ્રજ્વલિત કરવું। વિથ કેર એટલે કાળજીથી, તો વિથ કેર એટલે કાળજીથી આપણે સ્પેલિંગનો અભ્યાસ કરીએ। અને ધે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક્ડ, નેવર એટલે નહીં, સ્ટોર એટલે સંગ્રહ કરવો, અનપેક્ડ પેક્ડ એટલે પેકિંગ કરવું, અને અનપેક્ડ એટલે ખુલ્લું રાખવું। તો નિયર એ ફ્લેમ, ફ્લેમ એટલે જ્યોત, નિયર એટલે નજીક, ગેસ સિલિન્ડર એટલે ગેસનું સિલિન્ડર, ગેસનો બાટલો, અને હીટર એટલે કે હીટર। તો આગળ પછી વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથિઝ ઓર નાયલોન ક્લોથિઝ, વન એટલે વ્યક્તિએ, બરાબર કે વ્યક્તિએ એમ કે નેવર વિયર, વન શુડ નેવર વિયર, વિયર ડબલ્યુ આર વિયર એટલે પહેરવું, લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ખુલ્લા, અને ક્લોથિઝ એટલે કપડાં, ઓર એટલે કે અથવા નાયલોન ક્લોથિઝ અથવા તો નાયલોનના કપડાં, એટલે કે વ્યક્તિએ ખુલ્લા અને લાંબા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં। અને વેન લાઇટનિંગ ક્રેકર્સ, કે જ્યારે આપણે એમ કે આજે દારૂખાનું રહ્યું એ સળગાવતા હોય ત્યારે। તો આટલી અહીંયા સુધી જે છેલ્લી લીટી સુધી જે રહ્યું એ આપણે એનું ભાષાંતર જોઈએ, અભ્યાસ કરીએ કે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર। આ દારૂખાનું રહ્યું એનો સંગ્રહ કરવો જોઈએ, એનું મેનેજ કરવું એટલે કે એનું સંચાલન કરવું એટલે ખોડવાની પ્રક્રિયા કરવી, અને લીટ એટલે સળગાવવું, અને વિથ કેર એટલે કાળજીથી કે ભાઈ દારૂખાનું ક્યાં રાખવું, કઈ રીતે રાખવું, એનો એમ કે કઈ રીતે ફોડવું અને કઈ રીતે એને સળગાવવું એમાં કાળજી રાખવી પડે, એ કાળજીથી કાર્ય કરવું જોઈએ। ધે શુડ નેવર બી સ્ટોર વર્ડ અનપેક્ડ નિયર એ ફ્લેમ, ધે શુડ બી નેવર સ્ટોર્ડ એટલે એને રાખવું ન જોઈએ, કેવું તો કે અનપેક્ડ એટલે ખુલ્લું, અને બરોબર નિયર એ ફ્લેમ એટલે કે જ્યોતની નજીકમાં, આગની નજીકમાં એને ખુલ્લું ન રાખવું જોઈએ, અથવા સિલિન્ડરની પાસે ન રાખવું જોઈએ, અથવા હીટરની પાસે ન રાખવું જોઈએ। અને વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથિસ ઓર નાયલોન ક્લોથિસ વેન લાઇટનિંગ ક્રેકર્સ, વેન નાઇટ લાઇટનિંગ ક્રેકર્સ એટલે જ્યારે દારૂખાનું સળગાવતા હોય ત્યારે, દારૂખાનું ફોડતા હોય ત્યારે, વન એટલે વ્યક્તિએ લાંબા અને લૂઝ એટલે ખુલ્લા, બરોબર, અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં। આટલી કાળજી રહી એ દારૂખાનું રાખવાની, દારૂખાનું ફોડવાની એ આપણે રાખવી જોઈએ। હવે છેલ્લી જે લીટી રહી એ છેલ્લી લીટીમાં ડાબી બાજુ જે 57 પેજ ઉપર આપણે અભ્યાસ કરીશું સ્પેલિંગનો, એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, અને સિન્સ એટલે જો, બરાબર, સિન્સના ઘણા વિવિધ ઉપયોગ, જ્યારથી ત્યારથી એવો અર્થ થાય, સિન્સનો અર્થ થાય કારણ કે, બરાબર, અહીંયા અર્થ એવો થાય કે ભાઈ એનો પાવડર જે રહ્યો, બરાબર, એટલે કે બ્લેક પાવડર રહ્યો એ પોઈઝનિયસ, પીઓ પીઓ આઈ એસ ઓ એન પોઈઝન
એટલે ઝેર, અને પોઈઝનિયસ એટલે ઝેરી, કે ભાઈ આ બ્લેક પાવડર ઝેરી છે. અને ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. લૂઝ એટલે બરોબર ખુલ્લો, પોકેટ એટલે ખીચું, અને હેન્ડ એટલે હાથ, એટલે કે ખીચામાં અને હાથમાં એને ખુલ્લો ન લઈ જવો જોઈએ. એટલે કે આ જે એનો પાવડર રહ્યો એ પણ આપણે અહીંયા સમજવાનું શું, કે ઘણા બાળકો રહ્યા એ ખીચામાં ટેટા મૂકે, ફટાકડા મૂકે, પછી એને ફોડી પણ નાખે. પણ ઘણીવાર બનતું હોય એવું કે એમાંથી પાવડર રહ્યો એ ખીચામાં ખૈરો હોય, પછી હાથ નાખે ખીચામાં, પાછો એ હાથ રહ્યો એ પાવડરવાળો થયેલો હોય. અને કોઈ વ્યક્તિ એને પ્યાંડો આપે કે નાસ્તાનો આગ્રહ કરે કે વિવેક કરે અથવા તો પ્રસાદ આપે, બરાબર, તો એ જે રહ્યો એ વ્યક્તિ ખાય, બાળક ખાય, તો એના બરાબર પેટમાં એ બ્લેક પાવડર જતો હોય તો શરીરને નુકસાન થતું હોય. એટલે કે એ ધે શુડ નેવર બી કેરીડ, એટલે કેરી એટલે લઈ જવું, CARRY, એટલે બધા પેસિવ વોઇસના વાક્યો હોય. લૂઝ ઇન યોર પોકેટ, ખીચામાં છૂટા ન લઈ જવા પડે, લઈ જવાય, કાળજી રાખવી જોઈએ, અને હાથમાં ન લઈ જવાય, બરાબર. અને ફાયરવર્ક શુડ નેવર યુઅર બી લીટ ઇનસાઇડ એ હાઉસ. આ જે દારૂખાનું ફાયરવર્ક્સ એટલે એ લીટ એટલે પ્રજ્વલિત કરવું, સળગાવવું, ઇનસાઇડ એટલે કે ઘરની, ઇનસાઇડ હાઉસ એટલે ઘરની અંદર. અને નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક્સ, BEND, બેન્ડ એટલે વાંકાવાળું. તો દારૂખાનું જ્યારે આપણે ફોડતા હોય ત્યારે એ દારૂખાના ઉપર આપણે વાંકા ન વળે. શું કામ? કે ઘણી વખત એવું લાગે આપણું મોઢું આમ ઉપર હોય, માથું આપણું ઉપર હોય, આપણે સળગાવ્યું હોય, અને આપણને એમ લાગે કે આ જે કર સરકતા સરકતા વાર લાગશે, એટલે આપણે મોઢું એમ નામ રાખ્યું. પણ અચાનક એકાએકીમાંથી બરાબર ધડાકો થઈ જાય અને દાઝવાનો અકસ્માત ઘણી વખત બનતો હોય છે. ઘણી વખત બાળકોની નેણ સરકી જાય, વાર સરકી જાય, અરે મોટા વ્યક્તિના પણ અકસ્માત થતા હોય છે, બરાબર. તો ઉપર એમ કે નમીને રહેવું ન જોઈએ, એટલે કે થોડુંક દૂરથી આપણે આમ સાઈડમાં બેસીને દીવાસળીથી એને આપણે સળગાવવું જોઈએ. અને વેન યુ આર લાઇટનિંગ ઇટ, અને નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ડરાવવું, અને પીપલ એટલે લોકોને, કે ભાઈ ક્યારે લોકોને બાળકને દારૂખાનાથી ડરાવવું ન જોઈએ. ઘણી વખત જોઈજો તમે કે બાળકો રહ્યા ને એ બહાર ધડાકાને એવું થતું હોય, બોમ્બ ફૂટતા હોય, તો ઘરમાં ભરાઈ જાય, ઘરમાં બેસી જાય. તમે એને હાથ ઝાલીને બહાર લાવવાનો પ્રયત્ન કરો તો રડવા લાગે, બી જાય. તો આવી બી જતી હોય, ડર લાગતો હોય એવી વ્યક્તિને દારૂખાનાથી ડરાવવી ન જોઈ, પણ એને ધીરે ધીરે ધડાકો ન થતો હોય, બરાબર, અવાજ ન આવતો હોય, ઝાઝું પ્રકાશ ન નીકળતો હોય, એવા દારૂખાનાથી ધીરે ધીરે એની બીક ઉડાડતા ઉડાડતા પછી એને બોમ્બ ફોડવા સુધીની જે પ્રક્રિયા રહે ને ત્યાં સુધી એને ધીરે ધીરે દિવસે, બે દિવસે, બીજા વર્ષે એવી રીતે લઈ જવું જોઈએ. એટલે એમ કે ફ્રાઇટન, FRIGHTEN, ફ્રાઇટન એટલે ડરાવવું, કે ભાઈ જે દારૂખાનાથી ડરતા હોય એને ડરાવવા ન જોઈએ. અને ગો ટુ, અને ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, આમાં ઘણા શબ્દો આવ્યા આ પાઠમાં, હાવ એવર એટલે તેમ છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, બરાબર, તો એ વિરોધાભાસ દર્શાવે બે વાક્યના, બરાબર. એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય એવા વાક્યો હોય એને, અને એને શોવિંગ કોન્ટ્રાસ્ટ એવી તમારા કાઉન્સમાં સૂચના હોય, તે ઓપ્શનમાં સૂચના હોય, તો આવા વિરોધાભાસવાળા વાક્ય હોય એ બરાબર વિરોધાભાસ દર્શાવે, શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો કાળજી રાખવા છતાં એમ, કેરફુલ, બિંગ કેરફુલ એટલે કાળજીવાળા બનો છતાં, એટલે કે કાળજી રાખવા છતાં, યુ ડુ ગેટ એ બર્ન, ડુ ગેટ એ બર્ન, બરાબર, ગેટ એ બર્ન એટલે કે તમે દાઝી જાઓ. તમે કાળજી રાખો છતાંય ઘણી વખત આકસ્મિક રીતે તમે દાઝી જાઓ, તો ગો ટુ એ ડૉક્ટર, તો ડૉક્ટર પાસે જાઓ. આપણી મેળાએ આપણે ડાયા નહીં થવાનું, બરાબર, જે તે ઉપચાર નહીં કરવાના. કે ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, ઓઇલ એટલે કોઈ તેલ, અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ કે ટ્યુબ, તો કે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, કે ભાઈ મલમ કે ટ્યુબ, એપ્લાય એટલે ઉપયોગમાં લેવું, કે ભાઈ મલમ કે ટ્યુબ રહ્યો એનો ઉપયોગ
કરવાને બદલે તમે ડોક્ટર પાસે જાઓ, તમે કાળજી રાખો છો છતાંય જો તમે દાજી જાઓ તો ડોક્ટર પાસે જાઓ. બરાબર, ઘણી વખત આપણે જાતે ડાયા થઈ અને કંઈક તેલ લગાવી દે કે એવું કંઈક લગાવી દે તો એ સ્કિનને અસર થાય ને પછી એનો ડાઘો રહી જાય, પછી એ ડાઘો જાય નહીં ભવિષ્યમાં, એ આપણને બરાબર આપણા જે ચહેરા ઉપરમાં રૂપમાં એ ખામી સર્જતો હોય. તો હવે આપણે જોઈએ પેજ નંબર 57માં ડાબી બાજુની છેલ્લી લીટી. સિન્સ ધ પાવડર ઇઝ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, કે આ જે દારૂખાનામાં વપરાતો પાવડરીઓ એ ઝેરી હોય છે, અને ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર ઇન યોર હેન્ડ, હાથમાં અને ખિસ્સામાં એને છૂટો ન લઈ જવો જોઈએ. એટલે કે દારૂખાનું રહ્યું એ કોઈ સારા એવા એમ કે થેલીમાં રાખવું જોઈએ. બરાબર, ખીચામાં દારૂખાનું ભર્યું હોય ને માનો કંઈક અંદર આગ જતી રહી ભૂલથી, તો ખીચામાં દારૂખાનું ફૂટવા મળે, પણ તમારી પાસે સારી એવી થેલી હોય, મજબૂત થેલી, એમાં દારૂખાનું ભર્યું હોય અને કદાચ એમાં આગ લાગે તમે ફેંકી શકો. અને ઓલસો ફાયર વર્ક શુડ નેવર ઇવર બી લીટ ઇન સાઇડ એ હાઉસ, ઘરની અંદર દારૂખાનું રહ્યું એને સળગાવવું ન જોઈએ. નેવર બેન્ડ ઓવર એ ફાયર વર્ક્સ, દારૂખાનાની ઉપર વાંકા ન વળવું જોઈએ. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે એને સળગાવતા હોય ત્યારે દારૂખાના ઉપર વાંકા ન વળવું જોઈએ, મોઢું ન રાખવું જોઈએ. અને એન્ડ નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને લોકોને ડરાવવામાં પણ દારૂખાનું વાપરવું ન જોઈએ, એટલે કે લોકોને ડરાવવા ન જોઈએ. ઘણી વખત આપણે તમે મેં બધાએ ઘણાને ડરાવવાનો પ્રયત્ન પણ કરેલો હોય, એ વાસ્તવિકતા છે. બરાબર, પણ દારૂખાનાથી કોઈ વ્યક્તિને ડરાવવો ન જોઈએ. બરાબર, અને ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, વિરોધાભાસ સૂચવે. આ પાઠમાં આપણે ઘણા શબ્દો આવ્યા કે હાવ એવર એટલે તેમ છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, એઝ એટલે તેમ છતાં, આવા બધા જે શબ્દો રહ્યા એ બરાબર એ કોન્ટ્રાસ્ટ સૂચવે. તો એમ કે કેરફુલ એટલે કાળજી, કે તમે કાળજી રાખો છતાં યુ ડુ ગેટ એ બર્ન, ગેટ એ બર્ન, ગેટ એ બર્ન, બર્ન એટલે દાઝવું, ગેટ એ બર્ન એટલે જો તમે કાળજી રાખવા છતાં તમે દાઝી જાઓ તો ગો ટુ એ ડૉક્ટર, તો ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે ઓઇલ અને મલમ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ કે ટ્યુબ. બરાબર, એપ્લાઇંગ એટલે એને આપણે ઉપયોગમાં લેવું, કે મલમ કે ટ્યુબ ઉપયોગમાં લેવાને બદલે ડૉક્ટર પાસે જવાને આપણને આગ્રહ કરે, આપણને સૂચના આપે કે ભાઈ ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ એટલે કે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઉપયોગ કરવાને બદલે કે આ ઓઇલ કે તેલ અથવા તો મલમ ઉપયોગ કરવાના બદલે તમે ડૉક્ટર પાસે જાઓ. અને પાછું આગળ આવ્યું કે ઇન્સ્ટેડ ઓફ બીંગ કેરફુલ એટલે કે ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, કાળજી રાખવા છતાંય દાજી જવાય. ઘણી વખત એવું બનતું હોય આપણે ઘણી કાળજી રાખી પણ અચાનક એકાએક બોમ્બ ફૂટે અને આપણે દાજી જઈએ તો ડૉક્ટર પાસે જવાની સલાહ આપે. બરાબર, તો આગળ પછી વિથ કેર એન્ડ કન્સિડરેશન, કેર એટલે કાળજી અને આમ કન્સિડર એટલે માનવું એવો અર્થ થાય. બરાબર, પણ અહીંયા અર્થ એવો થાય કન્સિડરેશન એટલે કે સાવધાની, સાવચેતી, કે ભાઈ કાળજી અને સાવધાની બરાબર હોવા છતાં, કાળજી અને સાવધાની થકી વી કેન મેક અવર ફેસ્ટિવલ ફેવરિટ, કે આપણો આ જે ફેસ્ટિવલ એટલે તહેવાર અને ફેવરિટ એટલે મનપસંદ, આપણે આપણો જે મનપસંદ જે તહેવાર રહ્યો એને મેક એટલે કે આપણે બનાવી શકીએ. બરાબર, મચ સેફર એટલે વધુ સલામત. બરાબર, સેફ એટલે સલામતી અને સેફર એટલે વધુ, મચ એટલે વધુ. બરાબર, કે ભાઈ આપણે કાળજીથી, કેર એટલે કાળજી અને કન્સિડરેશન એટલે સાવચેતીથી આપણો આ જે આપણો મનપસંદ તહેવાર રહ્યો એ આપણે વધારે સલામત બનાવી શકીએ. ઘણી વખત તમે જોજો કે લગ્ન પ્રસંગ હોય, બરાબર, છતાંય તે ઘણી વખત એવો કોઈ એવો જેવું વિસલ વાગે ને આકાશમાં જઈને ફૂટે એવા બધા જે ટેટા રહ્યા એવા જે દારૂખાનું હોય એ આડું પડી જાય, ખરખું સ્ટેન્ડ ન કર્યું હોય, તો લોકો ચાલ્યા જતા હોય, મહિલાઓ ચાલી જતી હોય તો એમની સાડીમાં એ બાજુ દોડવા એ જવા માંડે અને
બધા અસ્તવ્યસ્ત લોકો થઈ જાય ને, ઘણી વખત સાડી સરગી જાય, કિંમતી સાડી હોય, 5-5, 7-7 હજાર રૂપિયાની પહેરેલી, છો આ સાડી રહી એ સળગી જાય, દાજી જાય, પગે દાજી જાય અને અફડા તફડી મચી જાય. તો આજે બધી પ્રિકોશન એટલે સાવધાની, સાવચેતી રહી એ રાખવી જોઈએ. દારૂખાનું ખોટે શું કામ સૂચના આપી? સાવધાની રાખવાની કે ભાઈ દુનિયાના બધા દેશ રહ્યા એમાં ચોક્કસ વ્યક્તિ દ્વારા દારૂખાનું ખોડવાનું એનું ઓર્ગેનાઇઝ થતું હોય કે એનું આયોજન થતું હોય. અહીંયા કોઈ ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત દારૂખાનું ખોડવાની છૂટ નથી હોતી. એટલે આ પાઠ રહ્યો એ આપણે હવે અહીંયા પૂરો થાય છે, બરાબર. અને પાઠમાં જે 61માં પેજ નંબર ઉપર બે ટૂંક નોંધ આપેલી છે, એક પહેલી ટૂંક નોંધ હોય એ પાયરો ટેકનિક એટલે કે દારૂખાનું બનાવવાની જે આખી ક્યારથી દારૂખાનું શોધ થઈ, એમાં કયા કયા પદાર્થ વપરાય, કઈ ધાતુ વપરાય કલર લાવવા માટે, અને એનો પાવડર જે રહ્યો એને બ્લેક પાવડર કહેવાય, એ સંપૂર્ણ બધી માહિતી રહી એ પાયરો ટેકનિકની ટૂંક નોંધમાં આવે. અને સેફ્ટી પ્રિકોશન એટલે કે સેફ્ટી એટલે સલામતી અને પ્રિકોશન એટલે પગલાં, સાવચેતીના પગલાં, સલામતીના પગલાં શું શું લેવા જોઈએ એ જે રહ્યું એ વિષય વસ્તુનો અભ્યાસ આપણે આજે કર્યો. અસ્તુ.